પરબ્રહ્મ પરમાત્માએ રચેલી અકલ્પનીય અનંત અમાપ એવી સૃષ્ટિનો એક નાનકડો અંશ આપણી પૃથ્વી, જેના ઉદ્ભવના સમયથી આજ સુધી અનેક આશ્ચર્યો થયા છે, જેના ઇતિહાસમાં કઈ કેટલીય નાની મોટી ઘટનાઓ ઘટી છે. આ સૌમાં એક અદ્વિતીય અને અલૌકિક ઘટના એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું અવતરણ, જેમના મહિમાનો કોઈ પાર પામી શક્યું નથી એવા એ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર અવતરીને સામાન્ય મનુષ્યોની સાથે સામાન્ય મનુષ્ય જેવા બનીને રહ્યા. આ પૃથ્વી પરના પોતાના અનેક કાર્યોની ચરમસીમા રૂપે તેઓએ મૌલિક અદ્વિતીય વૈદિક અને સનાતન એવો તાત્વિક સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમ દર્શન રૂપે આપ્યો, અને એ સિદ્ધાંત અંતર્ગત મનુષ્યોના અને જીવ પ્રાણી માત્રના પરમ કલ્યાણની એક મૌલિક અને અદ્વિતીય પરિભાષા પ્રસ્તુત કરી, અને એવા પરમ કલ્યાણને પામવા માટે સામાન્ય માનવી પણ સરળતાથી સમજીને અપનાવી શકે એવી રીતે સર્વ શાસ્ત્રોના સાર રૂપ એક અદ્વિતીય માર્ગ પણ દર્શાવ્યો, બ્રહ્મ વિદ્યાનો માર્ગ. પોતાનો આ સિદ્ધાંત આ પૃથ્વી ઉપર સદૈવ જીવંત રાખવા માટે તેઓ પોતે પણ આ પૃથ્વી પર સદૈવ સાંગોપાંગ પ્રગટ રહ્યા. તેઓની હયાતીના હસ્તાક્ષરો સમા પ્રાસાદિક સ્થાનો, પ્રાસાદિક ગ્રંથો, પ્રાસાદિક વસ્તુઓ વગેરે દ્વારા નહીં, પરંતુ ગુણાતીત બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ પરંપરા દ્વારા પોતાનું પ્રાગટ્ય સદૈવ સાંગોપાંગ આ પૃથ્વી ઉપર પ્રગટ રાખવાનો એક વિશિષ્ટ માર્ગ તેઓએ અપનાવ્યો. મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ બાદ ભગવાન શ્રી સ્વામિનારાયણનું પ્રાગટ્ય અખંડ રહ્યું. તેઓના ત્રીજા આધ્યાત્મિક વારસ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ દ્વારા, જેમણે શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલા અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને સદૈવ જીવંત રાખવા માટે અનન્ય અને નવતર કાર્ય કર્યું, જેમણે પોતાનું સમગ્ર જીવન સ્વામિનારાયણીય સિદ્ધાંતના રક્ષણ સંવર્ધન અને પ્રવર્તન માટે સમર્પિત કરી દીધું, એ શાસ્ત્રીજી મહારાજ કોણ હતા, કેવું હતું એમનું જીવન અને કાર્ય? આવો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જીવન અને કાર્યની ઝાંખી મેળવીએ એક સચિત્ર કથાનક દ્વારા. 19મી સદીના પૂર્વાર્ધના સમયમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પ્રત્યક્ષ પ્રસંગ પામેલા તેઓના કાર્યના સાક્ષી સમાન કેટલાય સંતો, ભક્તો અને તેમના પરિવારો હયાત હતા. તેમાંનો એક હતો હરિભક્ત શ્રી અજુભાઈ ઝવેરીદાસ પટેલનો પરિવાર. ભારતના ગુજરાત રાજ્યમાં સ્થિત ચરોતર પ્રદેશમાં આવેલા મહેલાવ ગામના રહેવાસી હરિભક્ત શ્રી અજુભાઈ ઝવેરીદાસ પટેલ અને તેમના ભાઈ શંભુભાઈ ઝવેરીદાસ પટેલ પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના અત્યંત કૃપાપાત્ર ભક્ત હતા. આ અજુભાઈ ઝવેરીદાસ પટેલના પુત્ર ધોરીભાઈને ત્યાં માતૃશ્રી હેતબા થકી સંવત 1921ની મહાસુદી પાંચમ વસંત પંચમી તારીખ 31મી જાન્યુઆરી સન 1865ના દિવસે બપોરે 12 વાગ્યા પહેલા એક બાળકનો જન્મ થયો, જેનું નામ પાડવામાં આવ્યું ડુંગરભાઈ. આ ડુંગરભાઈને પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ભગવાનના અત્યંત કૃપાપાત્ર સંત શુકાનંદ સ્વામીના હસ્તે વર્તમાન ધારણ કરાવવામાં આવ્યા, અને સંવત 1922 એટલે કે સન 1866ના વડતાલના ચૈત્રી પૂનમના ઉત્સવ બાદ પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ઉત્તમ ભક્ત અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહેળાવ પધાર્યા ત્યારે કુટુંબીજનોએ તેઓને વિનંતી કરી કે સ્વામી, આ અમારા બાળક ડુંગરને આશીર્વાદ આપો. ડુંગરભાઈને જોતા જ
અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ખૂબ રાજી થકા બોલ્યા કે આ બાળક ડુંગર તો મહાન ભક્ત છે, સંત છે, વિભૂતિ છે. તે આગળ જતા શ્રી સ્વામી નારાયણના યથાર્થ સિદ્ધાંત અને ઉપાસનાનું પ્રવર્તન કરશે. સ્વામી નારાયણીય જ્ઞાનને વિશ્વભરમાં પ્રસરાવશે. અને હા, આ તમારા નહીં પણ અમારા વારસદાર છે. અમારો વારસો સાચવવા, પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પો પૂરા કરવા સ્વયં તેમણે જ આ ડુંગરભાઈને અક્ષરધામથી અહીં મોકલ્યા છે. ડુંગર આવો મોટો ભક્ત હશે, આવું મહાન વ્યક્તિત્વ હશે, એવા પ્રશ્નોના જવાબ સૌને પ્રસંગે પ્રસંગે મળતા ગયા. સંવત 1923 સન 1867માં બહેનોના લગ્ન પ્રસંગ સમયે જ્યારે સૌએ 21 મહિનાના ડુંગરભાઈને નાડી પ્રાણ સંકેલીને પોતાના શરીરને જળવત રાખીને સમાધિ અવસ્થામાં દિવ્ય આનંદમાં તરબોળ થતા જોયા ત્યારે સૌને તેમનામાં સમાધિનિષ્ઠ સિદ્ધ યોગીના દર્શન થયા. જ્યારે ગામના બાળકો સંતા કુકડી કે આંબલી પીપળી જેવી બાળ સહજ રમતો રમતા હોય ત્યારે સૌએ ડુંગરભાઈને માટીના મંદિરો બનાવીને તેમાં મૂર્તિઓ પધરાવીને આરતી અને થાળ કરવા જેવી ભક્તિમય રમતો રમતા જોયા ત્યારે સૌને તેમનામાં એક અદના ભક્તના દર્શન થયા અને સૌએ તેમને નવું વિશેષણ પણ આપી દીધું, ડુંગર ભક્ત. સંવત 1927 સન 1871માં કરમસદમાં એક લગ્ન પ્રસંગે જ્યારે સૌએ માત્ર 6 વર્ષના ડુંગર ભક્તને લગ્ન પ્રસંગે બનાવેલ સ્વાદિષ્ટ વ્યંજનોનો ત્યાગ કરીને શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે એકાદશીનું વ્રત કરતા જોયા ત્યારે સૌને તેમનામાં શાસ્ત્રોક્ત વચનોને યાદ રાખીને તે પ્રમાણે જીવન જીવવાવાળા એક કૃતનિશ્ચયી પુરુષના દર્શન થયા. એક અંધારી રાત્રે જ્યારે નાનકડા ડુંગર ભક્ત ઘરેથી નીકળીને બિહામણા અને ભયાનક રસ્તે એકલા જ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતા કરતા નિડરતાપૂર્વક જાતે જ ખેતરે પિતાજી પાસે પહોંચી ગયા ત્યારે સૌને તેમનામાં ગમે તેવા વિઘ્નોનો સામનો કરીને તેમને પાર કરીને પોતાનું કાર્ય સિદ્ધ કરી લેનાર નિડર અને કર્તવ્યનિષ્ઠ વ્યક્તિના દર્શન થયા. 7 વર્ષની બાળવયથી જ નિયમિતપણે વરતાલના મંદિરે જઈને સંતોના આસને આસને બેસીને કથા વાર્તા સાંભળતા કે વરતાલ મંદિરના સભામંડપ પાસે લૈયાઓએ નકામા ગણીને ફેંકી દીધેલા શાસ્ત્રોના ગ્રંથોના પાના એક અભ્યાસુની જેમ વાંચતા ડુંગર ભક્તમાં સૌને એક અતિ ઉત્સુક વિદ્યા વ્યાસંગીના દર્શન થયા. સંવત 1930 સન 1874થી ગામની શાળામાં ગંગારામ મહેતાજી પાસે અભ્યાસનો આરંભ કરનાર ડુંગર ભક્તની તીવ્ર યાદશક્તિ અને અપાર બુદ્ધિ જોઈને સૌને તેમનામાં એક મેધાવી વિદ્યાર્થીના દર્શન થયા. માત્ર 9 વર્ષની ઉંમરે અભ્યાસની સાથે સાથે મહેલાવ મંદિરે પધારતા સંતો પાસેથી સ્વામિનારાયણીય સત્સંગના ગ્રંથો તથા ભાગવત આદિ ગ્રંથોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરતા અને જો મંદિરમાં કોઈ સાધુ હાજર ના હોય તો કથા વાર્તા કરવાની જવાબદારી પણ નિભાવી લેતા ડુંગર ભક્તમાં સૌને વિદ્વાન શાસ્ત્રીના દર્શન થયા. મહેલાવના ધનિક ગૃહસ્થ રાવજીભાઈએ ડુંગરભાઈને પેટલાદની અંગ્રેજી શાળામાં ભણાવીને અંગ્રેજ રાજ્યના મોટા અમલદાર બનાવી દેવાનો લલચામણો પ્રસ્તાવ આપ્યો. તેને નકારતા ડુંગર ભક્તે કહ્યું કે મારે આ બધી માયામય વિદ્યા નથી ભણવી, હું તો બ્રહ્મ વિદ્યા ભણીશ અને ભણાવીશ. પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસનાના ધામ સમાન મંદિરો બનાવીશ. આ જવાબ સાંભળીને સૌને થયું કે આવડા નાના છોકરાને મંદિર બનાવવાની શું સૂઝ હોય,
પરંતુ જ્યારે રાવજીભાઈના જ ઘરમાં ઝુમ્મરની ગોઠવણી અંગે ડુંગર ભક્તે અદ્ભુત સુઝાવ આપ્યો ત્યારે સૌ પ્રભાવિત થઈ ગયા. વળી એકવાર ડુંગર ભક્તે વૈષ્ણવોની હવેલીની રવેશીમાં થાંભલાઓની રચના અંગે પણ બહુ મૂલા સૂચનો આપ્યા અને મહેલાવ મંદિરમાં ઠાકોરજીના સિંહાસનની રચના અંગે પણ સુયોગ્ય માર્ગદર્શન આપ્યું. આવા પ્રસંગોએ સૌને ડુંગર ભક્તમાં કલા સૂઝ સાથે વિચારપૂર્વક મંદિરોનું નિર્માણ કરી શકે એવા એક સર્જકના દર્શન થયા. જ્યારે મહેલાવ ગામમાં આયોજિત મહાભારતની બહુ દિવસીય કથા દરમિયાન માણ વગાડીને કથા કરનાર બ્રાહ્મણનું મૃત્યુ થઈ ગયું અને બાળક ડુંગર ભક્તે ચોરા આગળ બેસીને અસલ માણભટ્ટની શૈલીમાં મહાભારતની કથા સંપૂર્ણ કરી ત્યારે સૌને તેમનામાં મોટા સમુદાયને કથા વાર્તા કરીને યોગ્ય સિદ્ધાંતનું માર્ગદર્શન આપી શકે એવા વિરલ કથાકાર એક વિરલ માર્ગદર્શકના દર્શન થયા. માત્ર ગ્રામજનો કે સત્સંગી હરિભક્તો જ નહીં પરંતુ સંતો પણ આ બાળ ભક્તથી પ્રભાવિત થઈ જતા હતા. એવા એક વરિષ્ઠ સંત હતા સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી, જેઓને શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે દીક્ષા આપી હતી અને 12 વર્ષો સુધી પોતાની સાથે રાખીને પોતાનું જ્ઞાન, પોતાની રુચિ અને પોતાનો અભિપ્રાય સુપેરે સમજાવ્યા હતા. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ ગુણોથી સંપન્ન આ સંતવર્યને શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં પરખેલા હતા. એવા સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીએ વરતાલમાં સંવત 1937 સન 1881ના ચૈત્રી પૂનમના સમયયા દરમિયાન ડુંગર ભક્તને પરખી લીધા અને વિચાર્યું કે આ છોકરો સાધુ બને તો મારો યોગ્ય વારસ બને. છોકરા, તારે સાધુ થવું છે? એવા સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીના પ્રશ્નનો ડુંગર ભક્તે ત્વરિત જવાબ આપ્યો, હા સ્વામી. બસ ત્યારથી જ ગુરુ શિષ્યની એક અદ્ભુત જોડી બંધાઈ ગઈ. હવે તો ઘર છોડીને વારંવાર સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી પાસે પહોંચી જતા ડુંગર ભક્તને એક વાર વરતાલમાં આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે કુતૂહલવશ પૂછ્યું કે વિજ્ઞાનાનંદ સ્વામી પાસે શું શીખ્યા. ત્યારે ડુંગર ભક્તે સ્વસ્તિક આસન વાળીને, માળા ફેરવીને, ધ્યાનપૂર્વક સ્વામિનારાયણ મંત્રનો જાપ કરીને બતાવ્યો. આ જોઈને આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ પણ ખૂબ પ્રભાવિત થઈ ગયા અને તેમણે સૌને આ ડુંગર ભક્તની જેમ માળા ફેરવતા શીખવાનું કહ્યું. તેમણે ડુંગર ભક્તને પાર્ષદ બનાવીને પોતાની પાસે જ રાખી લેવાનું મન બનાવી લીધું. પરંતુ ડુંગર ભક્તે વિનમ્રતાપૂર્વક સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી પાસે જ રહીને સત્સંગની સાચી સમજણ શીખવાની ભાવના વ્યક્ત કરી. આ બાળક ડુંગર સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી જેવા સંતો પાસેથી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું યથાર્થ જ્ઞાન સમજશે અને સાધુ બનશે તો ભવિષ્યમાં યથાર્થ સ્વામિનારાયણીય જ્ઞાનને વિસ્તારશે એમ વિચારીને આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે ડુંગર ભક્તને પોતાની જ પાસે રાખવાનો વિચાર ત્યાર પૂરતો મૂકી દીધો. આ પ્રસંગ બાદ ગાડામાં વરતાલથી મહેલાવ જતા ડુંગર ભક્તે પિતા ધોરીભાઈને વિનંતીપૂર્વક કહ્યું કે પિતાજી, પરમાત્માની સાથેના પારલૌકિક સંબંધોની સામે આ સંસારના નાશવંત સંબંધોની કાંઈ જ મહત્તા નથી. આ દેહની જેમ આ દેહના આપણા સંબંધો પણ નાશવંત જ છે. પરમાત્માની કૃપાથી આ મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે તે સદબુદ્ધિપૂર્વક સાચા બ્રહ્મનિષ્ઠ સંતનો સમાગમ કરીને પરમાત્માને પામીને તેમની ભક્તિ કરવા માટે જ છે. માટે મારે આ સંસારના કોઈ પણ બંધનમાં બંધાઈને રહેવું નથી. મને સાધુ થવાની રજા આપો. પોતાના પુત્ર પાસેથી સાંભળેલી આ વાતોનો મર્મ
પિતા ધોરીભાઈના હૃદય સોંસરવો ઉતરી ગયો અને બીજા જ દિવસે તેમણે ડુંગર ભક્તને સંસારનો ત્યાગ કરીને સાધુ બનવાની રજા આપી દીધી અને કમાનમાંથી તીર છૂટે એમ સંવત 1938 સન 1882ના માગશર માસના એક દિવસે ડુંગર ભક્ત હંમેશા માટે કુટુંબ પરિવાર અને મહેળાવ ગામનો ત્યાગ કરીને નીકળી પડ્યા ત્યારે સૌને તેમનામાં અનંત જીવોના કલ્યાણ માટે ગૃહ ત્યાગ કરીને નીકળી પડેલા નીલકંઠ વર્ણીના દર્શન થયા. સંસાર ત્યજીને સાધુ થવા માટે વડોદરા આવી પહોંચેલા ડુંગર ભક્તને વરતાલ સંસ્થાના કોઠારી ગોવર્ધનભાઈએ કાયમ માટે પોતાની સાથે જ રહીને કોઠારમાં મહત્વના પદ ઉપર સેવામાં જોડાઈ જવાનો પ્રસ્તાવ આપ્યો. આવા પદ પ્રતિષ્ઠા માટે તો સૌ કોઈ તત્પર હોય, અને વળી આ પ્રસ્તાવ આપનાર ગોવર્ધનભાઈ કોઠારી આદિ આચાર્ય તરીકે મનાતા શ્રી રઘુવીરજી મહારાજના સમયથી જ આદિ કોઠારી તરીકે નિમણૂક પામેલા સંપ્રદાયના વરિષ્ઠ હરિભક્ત હતા. આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ બાદ ગાદીએ આવેલા આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજે તેઓના વારસદાર આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજની સમકક્ષ સત્તા 5 વર્ષ સુધી આ કોઠારી ગોવર્ધનભાઈને પણ લેખિત રૂપે આપી રાખી હતી. આવા સમર્થ તેમજ વરતાલ ગાદીના હિતચિંતક, રક્ષક અને મોટેરા તરીકે મનાતા કોઠારી ગોવર્ધનભાઈનો પ્રસ્તાવ નકારી દેવો સહેલો ન હતો. પરંતુ ડુંગર ભક્તને તો આ લોકની કોઈ પણ પ્રકારની મોટાઈમાં બંધાઈ રહેવા કરતા અનંત કોટી બ્રહ્માંડોનું માયામય સુખ જેમની આગળ તુચ્છ છે એવા પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ભગવાનને અખંડ રાખવા હતા. આથી તેમણે કોઠારી ગોવર્ધનભાઈને વિનયપૂર્વક કહ્યું કે મારા પિતાજીએ તો મને સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી પાસે રહીને સેવા કરવાની રજા ચિઠ્ઠી આપી છે. જો હું એ ચિઠ્ઠી પ્રમાણે નહીં રહું તો આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ પણ નારાજ થશે. પોતાની ચાણક્ય બુદ્ધિ માટે જાણીતા ગોવર્ધનભાઈ કોઠારી આ કિશોર પાસેથી આવો સંતુલિત અને ચાતુર્ય ભર્યો જવાબ સાંભળીને વધુ પ્રભાવિત થઈ ગયા અને તેમણે ડુંગર ભક્તને વિજ્ઞાનાનંદ સ્વામી પાસે જવાની હા પાડી દીધી. બીજા દિવસે વડોદરા આવી પધારેલા આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજની આજ્ઞા પ્રમાણે ડુંગર ભક્ત તે વખતે વડોદરામાં ચાલી રહેલા સમયની તમામ પ્રકારની સેવામાં ઉત્સાહભેર લાગી ગયા. અહીં પોતાના શરીર કરતા પણ મોટા મોટા વાસણોની અંદર બેસીને તેમને સાફ કરવાની સેવા કરતા ડુંગર ભક્તનો સેવાનો વેગ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ રહેતા. સૌને તેમના ઉપર પ્રેમ ઉભરાઈ આવતો. વડોદરામાં સમૈયાની સેવા બાદ સુરત આવીને સમગ્ર મંદિરનો વહીવટ ચીવટપૂર્વક કોઠારીની જેમ જ સંભાળતા ડુંગર ભક્તને સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીએ વચનામૃતોની સાથે સાથે સંસ્કૃત વિદ્યા અને સારસ્વત ગ્રંથ પણ ભણાવવા માંડ્યા. વ્યવહારમાં કાર્યદક્ષ, અભ્યાસમાં પારંગત અને સાધુતામાં શ્રેષ્ઠ એવા ડુંગર ભક્ત સ્વામિનારાયણ સંપ્રદાયના ભવિષ્યના એક આદર્શ અને ઉત્કૃષ્ટ સાધુ બનશે એમ વિચારીને સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીએ વરતાલમાં ડુંગર ભક્તને સાધુ દીક્ષા આપવા માટે આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજને વિનંતી કરી. ગોવર્ધનભાઈ કોઠારીની જેમ આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ પણ વિચક્ષણ અને પ્રતિભા સંપન્ન બાળક ડુંગર ભક્તને પાર્ષદ તરીકે જ હંમેશા માટે પોતાની સાથે જ રાખી લેવા ઈચ્છતા હતા અને આથી જ ડુંગર ભક્તને સાધુ દીક્ષા આપીને પોતાનાથી દૂર થવા દેવા માટે તેમનું મન હજી પણ માનતું નહોતું. પરંતુ કેટલાક વડીલ સંતો અને ખાસ કરીને કોઠારી ગોવર્ધનભાઈના સમજાવવાથી તેમણે દીક્ષા આપવાની વાત માની લીધી અને દીક્ષાનો દિવસ નક્કી થયો. સંવત 1939 સન 1883ની કાર્તિક વદી પંચમી. વૈદિક મંત્રોચ્ચારો અને જય નાદોથી ગુંજી ઉઠેલી યજ્ઞશાળામાં
આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજે ડુંગર ભક્તને વિધિવત રીતે દીક્ષા આપી. તેઓને પ્રતીતિ હતી કે ડુંગર ભક્તનું જીવન એક યજ્ઞ સમાન બની રહેવાનું હતું. પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પોની પૂર્તિ માટે પોતાના સમગ્ર જીવનની પળે પળની આહુતિ આપી દે એવો યજ્ઞ. આથી તેમણે ડુંગર ભક્તને સાધુ તરીકેનું નવું સૂચક નામ આપ્યું, સાધુ યજ્ઞ પુરુષ દાસ. ડુંગર ભક્ત હવે સાધુ યજ્ઞ પુરુષ દાસ બની ગયા હતા. Thank you.